દાહોદ ખાતે આદિવાસીઓ દ્વારા અનોખી રીતે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દાહોદ જિલ્લો એટલે આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. આમ તો આદિવાસીઓ તમામ તહેવારોની ઉજવણી આજે પણ પોતાની એ જ જૂની સંસ્કૃતિ પ્રમાણે કરતા હોય છે, પરંતુ હોળી એટલે દાહોદ જિલ્લાના આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણાય છે. ગુજરાતના કે દેશના કોઈ પણ ખૂણેથી હોળી મનાવવા માટે દાહોદ જિલ્લાના આદિવાસીઓ માદરે વતન આવતા હોય છે, ત્યારે આમલી અગિયારસના દિવસથી આદિવાસીઓની હોળીની શરૂઆત થઈ જતી હોય છે. આમલી અગિયારસના દિવસનો ખૂબ જ મોટો મહિમા આદિવાસીઓમાં હોય છે. આજથી જ આશરે 30-40 જેટલા ગામના લોકો પગપાળા કે વાહનો દ્વારા ગરબાળા તાલુકાના રામડુંગરા ગામ સ્થિત ભીમકુંડ ખાતે પહોંચે છે. કારણ કે અંદાજિત 100 વર્ષ કરતા પણ વધારે સમયથી આદિવાસી પરંપરા ચાલતી આવે છે. આદિવાસીઓમાં સમગ્ર વર્ષ દરમિયાન કોઈ પણ સ્વજનનું મૃત્યુ થાય તો તેની અસ્થિનું વિસર્જન કરવામાં આવતું નથી, પરંતુ તે સ્વજનની અસ્થિઓને ઘરની બહાર ખુલ્લી જગ્યામાં દાટી દેવામાં આવતી હોય છે. અને હોળી પહેલાની આમલી અગિયારસના દિવસે વહેલી સવારે જેના ઘરના સ્વજનના અસ્થિ વિસર્જન કરવાના હોય તે ઘરેથી ઢોલ તેમજ થાળીના તાલે નાચતા અસ્થિઓ લઈને સંબંધીઓ સાથે ભીમકુંડ ખાતે પહોંચે છે. ત્યાં આદિવાસી રિવાજ પ્રમાણેની વિધિ પૂર્ણ કર્યા બાદ વર્ષ બાદ સ્વજનોની અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે. આજના પણ આધુનિક યુગમાં સચવાઈ રહેલી અને આદિવાસીઓ આજે પણ તે જ પરંપરાને અનુસરીને આજે પણ આમલી અગિયારસના દિવસે જ પોતાના મૃત સ્વજનના અસ્થિ વિસર્જન કરતા હોય છે. આમલી અગિયારસના દિવસે વહેલી સવારે મૃતક સ્વજનની અસ્થિ વિસર્જન બાદ દાહોદ જિલ્લાના સમગ્ર આદિવાસીઓની હોળીના તહેવારની શરૂઆત થાય છે. જો કે આજની 21મી સદીમાં પણ પોતાની સંસ્કૃતિને જીવંત રાખવામાં આદિવાસીઓ સફળ નીવડ્યા છે, નહીં તો અનેક સમાજમાં આધુનિકરણના નામે જૂની સંસ્કૃતિ વિસરાઈ ગઈ છે. અમારા આદિવાસી વંશ પરંપરાગત જે વર્ષ દરમિયાન મૃત્યુ પામ્યા છે એમની હસ્તિ અમે અહીંયા ભીમકુંડા પધરાવવા આવીએ છીએ. અહીંયા વરમખેડાની અંદર ભીમકુંડો આવેલો છે અને જે કંઈ વિધિ અમે કરતા આવ્યા છે વંશ પરંપરાગત એ અમે આજે પૂર્ણ કર્યા છે. આદિવાસી વિસ્તારમાં અમારે અહીં ભીમકુંડા ગામે આદિવાસી વિસ્તારમાં આ મેળો પધરાવે કે જે કંઈ ફૂલુનો કોઈ 11મા દિવસે મેળા અહીં પણ ફૂલ પધરાવવા લોકો બધાય પણ આવે છે. એના માટે ગરબાડા તાલુકામાં આ પાયડી રામડુંગરા ગામે ભીમકુંડાનો વિસ્તાર આવેલો છે. જેને જિંદગીથી ચાલે છે. તાજુભાઈ કટારા. જિંદગી તો આપણા છે ને કોણ દેહરાનો કરલું છે જિંદગી તું. આમાં આ વિસ્તારમાં શું થાય છે કે આ માપણ મરણ થાય ને આદિવાસી અને 11ને મળવો પડે. 11નો મેળો પડે.